નીતિ પર ચાલુ સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 21 ધોરણ 4 માં બીજું ચેપ્ટર ચાલુ છે. તો કે ચેપ્ટર નંબર 11 કડિયા અને ભાનાપાલેમાં આપણી ફેસબુકમાં પેજ નંબર 126 અને 127 ઉપર આજે આપણે જોવાનું છે. આમાં આપણે કડિયા અને ભાનાપાલે કે કડિયા આવતા હોવા જોઈએ, કેમ કે આ ચેપ્ટરમાં ગુણાકાર અને ભાગાકાર વિશેની વાત કરવામાં આવે છે. ચાલો આપણે આ પેજ નંબર 126 ઉપર તમને બ આપેલ છે એમાં રકમ વાંચું છું. એ બધાય એક ખોખામાં સાબુના 85 ટકા સમાય શકે, બરાબર. એક ખોખામાં સાબુના 85 ટકા સમાય શકે, બરાબર છે. શેરીને તેમાં 338 સાબુના ટકા ગોઠવવા છે. તેને બધા ટકા સમાવવા કેટલા ખોખા જોઈશે એ આપણે કહેવાનું છે. તો 85 એક ખોખામાં 4 લાડુ કરવાનું કીધું આપણે. એક ખોખામાં
ચાર ચાર વાર મે ભરવા 23 એ 23 માં ચાર ચાર લાડુ તો કુલ કેટલા લાડુ જોશે આપણે માની માની કેટલા માની મે ખાવા કેટલા લાડુ ભેગા 80 તો આ 23 કોફા છે તે આ ચાર લાડુ ભરવા ગયા પૂરતા છે એમ કીધું છે કે શું આ મીઠાઈ 23 લાડુ કોફામાં ભરવા પૂરતી છે તો કે હા 23 એ 23 કોફામાં 92 લાડુ સમાય છે બરાબર અને આપણી પાસે 80 લાડુ છે તો 19 કોફા હોય ને ત્યારે આ મીઠાઈ સમાય જાય 19 કોફામાં 80 લાડુ સમાય થશે સોરી 20 કોફામાં 20 કોફામાં 80 લાડુ સમાશે હવે એના પછી કેટલી વધારે મીઠાઈની જરૂર પડશે તો કે અહીંયા નામ છે બરાબર આપણે શું કહીશું શું આ મીઠાઈ 23 ના કોફામાં ભરવા પૂરતી છે એટલે કે આ મીઠાઈ એટલી છે કે જે 23 એ 23 કોફામાં સમાઈ જાય તો કે ના બરાબર હજી 12 લાડવા પૂરતે જો 23 કોફામાં કુલ 12 લાડવા સમાઈ શકે અને આપણી પાસે 80 લાડવા છે તો આપણે 12 લાડવા હજી કોખા પૂરા કરવા માટે જોશે કેટલી વધારે મીઠાઈની જરૂર પડશે કે 12 લાડવાની જરૂર પડે આપણી પાસે 80 લાડવા છે તો કેટલા જોઈએ